हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। वेलकम टू आराध्य क्लासेस। स्टैंडर्ड 12, सब्जेक्ट अकाउंटेंसी, नामना मूल तत्वों अने चैप्टर नंबर 1, प्रकरण पहलू आपणो भागीदारी विषय अने प्रवेश। सौ प्रथम विद्यार्थी मित्रों, आपणे वातचीत करिए के धंधानी अंदर दररोज नानी मोटी घटनाओं जोवा मळती होय छे। आजे हूँ तमने थोड़ूक कंईक नवुं अलग बताऊँ छूँ, थोड़ू ध्यान राखी लेजो। खास दाखला तो आपणे करीए छे, पण दाखलानी जोड़े जोड़े घणी बधी वस्तु आपणी जीवननी अंदर शीखवा जेवी छे, ए पण तमने कहूँ छूँ। थोड़ो समय बताऊँ छूँ, खास एवी ध्यान राखी लेजो कि केवी रीते आपणे धंधानी अंदर नानी मोटी घटनाओं केवी थती होय छे अने कया समय ए घटनानुं जे स्वरूप जे मोटू थतुं जाय छे। घणी वखत एवुं होय छे के हमणे एक रिसेंटली घटना थयेली, एमां एवुं हतुं के माणस शुं करतो होय छे के धंधो तो करे, पण એ ધંધાની સામે જે નુકસાન છે એ નુકસાનને કેવી રીતે આપણે સહન કરવું અથવા તે નુકસાનની સામે કેવી રીતે આપણે રક્ષણ મેળવવું એ ખબર હોતી નથી, અને ખબર હોય છતાં પણ માણસ શું કરતો હોય છે, ઇગ્નોર કરતો હોય છે। હમણે જ એક રિસન્ટલી ઘટના થયેલી, એમાં એવું હતું કે મારે એક મિત્ર છે, એ મિત્ર વર્તુળની અંદર એને મોટી ફેક્ટરી છે અને ફેક્ટરીની અંદર એક નાની ઘટના એવી થઈ ગયેલી અને એનું પરિણામ કેટલું ખરાબ આવે એ તમને અત્યારે ખાસ એકાદ મિનિટ તમને કહું છું, થોડું સાંભળી લેજો। અહીંયા માણસ ધંધો લગભગ 15-17 વર્ષથી કરતા હશે અને અચાનક શું થઈ ગયું કે કોઈક કારણસર ધંધાની અંદર ભૂલ, જે ભૂલ કેવી તમને કહું ખાસ કે વીમો ઇન્સ્યોરન્સ જેને આપણે ગણવામાં આવતું હોય છે, સમજી લો ખાસ, નાની મોટી ભૂલો દરેક વ્યક્તિ કરતા જ હોય છે, પણ એ પરિણામ પાછળથી કેવું આવે છે ખબર હોતી નથી। હવે આ તો અહીંયા ભાગીદારી પેઢીની વાત આવી એટલા માટે ખાસ તમને કહું છું કે એ વીમાની વાત કરું છું તમને, કે વીમામાં કેવું છે કે એ વ્યક્તિ જે મારા મિત્રની વાત કરું છું, એ વ્યક્તિ પર્ટિક્યુલર એનો જે બિઝનેસ હતો એનો વીમો લેવાનું ભૂલી ગયો, જેના પરિણામે, કારણ કે અત્યારે તમને બધાને ખબર જ છે કે રિસન્ટલી કયા પ્રકારની સિચ્યુએશનમાંથી આપણે પસાર થઈ રહ્યા છે, સૌથી મેઇન વસ્તુ એ દરેકે દરેક વ્યક્તિ કોક ને કોક કારણસર તકલીફમાં તો હોય જ, સમજી લો, કોઈક ફાઇનાન્શિયલી હોય, કોઈક ફિઝિકલી હોય, કોઈક માનસિક હોય, બરાબર, દરેક આર્થિક ગમે તે વસ્તુ ગણો, તો એ વ્યક્તિ ધંધાની અંદર એના જે વીમાની વાત કરું ઇન્સ્યોરન્સ એ ઉતરવાનો રહી ગયો અને લગભગ 15-17 દિવસ પછી એ ઘટના એવી બની કે લગભગ એની કિંમત કશું નથી, સમજી લેજો, પણ એ ઘટનામાં શું થયું, ત્રણ વ્યક્તિ એની ફેક્ટરીની અંદર જે કામ કરતા તે મરી ગયા, સમજી લો, એક્સપાયર થઈ ગયા, જેથી એમાં શું થયું, મોટી ઘટના કેવી હતી કે આગનો વીમો, જે ફાયર ઇન્સ્યોરન્સ કહેવામાં આવે, આગનો વીમો દર વખતે માણસ રેગ્યુલર લે અને એનો ધંધો એવો હતો કે ભઠ્ઠી ચલાવતો હતો અને ભઠ્ઠીની અંદર અચાનક શું થઈ ગયું કે ફાયર વધારે પડતી થઈ ગઈ અને એ ભઠ્ઠીની અંદર કામ કરવાવાળા કારીગરો અચાનક શું થઈ ગયા, એ આગમાં લપેટાઈ ગયા અને મરી ગયા, વીમો હતો નહીં, જેથી સામે એટલું બધું કમ્પેન્સેશન ચૂકવવું પડ્યું, સમજી લો કે આજે માણસ એકદમ ડાઉન પોઝિશનમાં છે, સમજી લો। એટલે આ બધી વસ્તુ એવી છે, ધંધો એવો છે કે ઘણા બધા એવું વિચારે કે આપણે શાંતિથી કે સરસ રીતે કરી નાખીશું, પણ એવું હોતું નથી, તમારે એના પાછળ ખૂબ જ સખત મહેનત અને તમારું પોતાનું યોગદાન પણ જોઈએ, દરેક ભાગીદારનું જોઈએ, એક ભાગીદારથી કશું થાય પણ નહીં, બરાબર, સારું ત્યારે, બરાબર। હવે આપણે જે ચેપ્ટરની વાત તરફ વળીએ તો ભાગ 13ની અંદર આપણે શીખવાનું છે કે ઉપાડ પર વ્યાજ, તમને કદાચ લાસ્ટ ભાગ 12ની અંદર બતાવેલું કે મૂડી પર વ્યાજ આપણે નોંધવાનો રહી ગયેલું છે, બરાબર, તો કેવી રીતે આપણે ભૂલ સુધારા નોંધ કરવી, સેમ વિદ્યાર્થી મિત્રો ભાગ 13ની અંદર પણ એ જ વસ્તુ બતાવું છું કે જો પેઢી ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયેલ હોય
તો કેવી રીતે આપણે ભૂલ સુધારણા કરવી, બરોબર? તો અહીંયા એક ટોપિક લખું છું, થોડું ધ્યાન રાખી લેજો. ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયેલ છે, તો ભૂલ સુધારણા આમ નોંધ, ભૂલ સુધારણા નોંધ. બરાબર, આ ટોપિક મેઇન બતાવ્યો તમને કે ઉપાડ પર વ્યાજ ચોપડે ગણવાનું રહી ગયેલ છે, એને લગતો તમને એક એક્ઝામ્પલ પણ બતાવું છું, એ બી ધ્યાન રાખી લેજો. એમાં એવું છે વિદ્યાર્થી મિત્રો, રકમ આ રીતનું લખેલું હશે અને કદાચ તમારે ટેક્સ્ટબુકની અંદર પણ આ સમ હશે. એમાં એવું લખેલું છે, લતા ગીતા અને પ્રવીણા, લતા ગીતા અને પ્રવીણા એક પેઢીના ભાગીદારો છે, એક પેઢીના ભાગીદારો છે. રકમ બધી મારી રીતે બનાવું છું, બરોબર, ધ્યાન રાખી લેજો. લતા ગીતા અને પ્રવીણા એક પેઢીના ભાગીદારો છે, તેઓનું મૂડીનું પ્રમાણ, તેઓનું મૂડીનું પ્રમાણ 2:2:1 છે, મૂડીનું પ્રમાણ 2:2:1 છે. વર્ષ દરમિયાન તેમનો ઉપાડ પર વ્યાજ અનુક્રમે, ઉપાડ પર વ્યાજ અનુક્રમે રૂપિયા 2700, 1800 અને 900 ગણવાના રહી ગયા છે. નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે આ નોંધ બાકી છે, તો ભૂલ સુધારણા આમ નોંધ કરો, ભૂલ સુધારણા આમ નોંધ. આ રીતે રકમ લખી, બરાબર, ધ્યાન. તમારી સામે જ ક્વેશ્ચન લખવું છે એટલે તમને ખબર બી પડે કે કેવી રીતે ક્વેશ્ચન્સ છે. ટેક્સ્ટબુકમાં આ રીતના છે જ, રકમ પણ લગભગ આ જ હશે અને કદાચ ફેરફાર હશે, તો નાની મોટી રકમમાં ફેરફાર હશે. ત્રણ ભાગીદારો છે, લતા ગીતા અને પ્રવીણા, તેમનું મૂડીનું પ્રમાણ આપણને આપેલું છે 2:2:1. અહીંયા પણ જોઈ શકો છો, નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી, મેં આ રીતનું રકમ બનાવેલું છે. ઉપાડ પર વ્યાજ અનુક્રમે 2700, 1800 અને 900 રૂપિયા જે નફાની વહેંચણી કર્યા પછી આ ગણવાનું રહી ગયું છે. પછી પાછળથી ખબર પડે છે કે આ ઉપાડ વ્યાજ, ઉપાડ પર વ્યાજ તો ગણવાનું રહી ગયેલું, તો કેવી રીતે આપણે ભૂલ સુધારણા નોંધ કરવાની છે. તો અહીંયા પણ સેમ બતાવું છું, અહીંયા ગણતરી જોઈ લેજો. બધા દાખલા આમ જોવા જઈએ તો સરળ છે. સૌથી પહેલી વસ્તુ તો અહીંયા જોઈ લો, ડાયરેક્ટલી આપણને ઉપાડ પર વ્યાજ આપેલું જ છે, બરાબર. મૂડીનું પ્રમાણ આપેલું છે ત્રણેય ભાગીદારનું, મૂડીનું પ્રમાણ ત્રણેય ભાગીદારનું 2:2:1. લતા ગીતા અને પ્રવીણા ઉપાડ પર વ્યાજ ત્રણેય ભાગીદારનો આપેલો જ છે. લતા ગીતા અને પ્રવીણા, લતા ગીતા અને પ્રવીણા, લતાનું વ્યાજ આપેલું છે 2700 રૂપિયા, અહીંયા આપેલું છે 1800 અને અહીંયા આપેલું છે 900, બરાબર. ડાયરેક્ટ તમને આ દાખલામાં આપેલું છે કે ઉપાડ પર વ્યાજ આ જે ત્રણેય ભાગીદારનું છે ગણવાનું રહી ગયેલ છે, તો કેવી રીતે આપણે ઉપાડ પર વ્યાજની નોંધ જે ભૂલ સુધારવાની છે. તો સૌથી પહેલી વસ્તુ મેં તમને હમણાં જ કીધું કે મૂડી પર વ્યાજ એ ધંધા માટે એટલે કે પેઢી માટે ખર્ચ ગણાય, ઉપાડ પર વ્યાજ એ પેઢી માટે આવક ગણાય. હવે આ વ્યાજ તો ગણવાનું રહી ગયું છે, હવે ભૂલ સુધારવી કેવી રીતે કરવાનું? તો સૌથી પહેલું કામ, કુલ ઉપાડ પર વ્યાજ ગણો,
કુલ કરશો એટલે 5400 આવશે, કુલ ઉપાડ પર વ્યાજ 18 ને 9 27 ને 27 5400 રૂપિયા થશે. આ કુલ ઉપાડ પર વ્યાજ, સ્ટેટમેન્ટ લખો ઉપાડ પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ એ પેઢી માટે, એ પેઢી માટે આવક ગણાય માટે, ઉપાડ પર વ્યાજ એ પેઢી માટે આવક ગણાય માટે નફા નુકસાનના પ્રમાણમાં વેચાય, જેથી મૂડીમાં વધારો થાય. આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે, જેથી મૂડીમાં વધારો થાય. નફા નુકસાનના પ્રમાણમાં વેચાય એ તો બરોબર જ છે, અને મૂડીમાં વધારો થાય. અહીંયા નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી, અહીં નફા નુકસાન પ્રમાણ આપેલ નથી, અહીંયા નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી, માટે સરખા ભાગે વેચાય. બરાબર, અહીંયા ઉપાડ પર વ્યાજ પેઢી માટે આવક ગણાય અને ભાગીદાર માટે ખર્ચ ગણાય, તો દરેક ભાગીદારને માટે, દરેક ભાગીદારે ચૂકવવું પડતું વ્યાજ કેટલું થાય, તો 5400 એના ભાગ્યા 3 કરો, 1854 રૂપિયા થાય. દરેક ભાગીદારે આટલું રૂપિયા વ્યાજ ચૂકવવું પડશે, 1800 રૂપિયા. કોને? પેઢીને. 1800 રૂપિયા લતાએ ચૂકવવા પડશે, 1800 રૂપિયા ગીતાએ, અને 1800 રૂપિયા પ્રવીણાએ. બરાબર, મૂડીમાં વધારો થાય. આની પહેલાંનો જે ભાગ બતાવેલો છે એમાં તમને કીધેલું કે મૂડી પર વ્યાજથી મૂડીમાં ઘટાડો થાય, ઉપાડ પર વ્યાજથી મૂડીમાં વધારો થાય. મૂડીમાં વધારો થાય તો આ વસ્તુ શું કરવાનું તમારે? ઉપરના ભાગમાં હવે આપણે આમનો જ કરવાની છે ભૂલ સુધારણા, આમનો જ. તો કેવી રીતે કરીએ છીએ અહીંયા ધ્યાન રાખી લેજો. ત્રણેય ભાગીદારનું કમ્પેર કરી નાખીએ, લતા, ગીતા અને પ્રવીણા. ખૂબ જ સરળ છે ત્રણેય વસ્તુ. હવે આ તો જે સાચું ખરેખર હતું એ તો ગણવાનું રહી જ ગયેલું છે. હવે રહી ગયા પછી પાછળથી આપણે ગણતરી કેવી રીતે કરી? તો 1800 પ્રમાણે ગણતરી કરવાની છે. મૂડીમાં વધારો થાય છે તો આજે 1800 રૂપિયા અહીંયા લખવાના ઉપરના ભાગમાં, 1800 અને 1800. આ ધ્યાન રાખી લેજો, અહીંયા સ્ટેટમેન્ટ પણ લખી નાખું છું. ઉપાડ પર વ્યાજથી મૂડીમાં વધારો, ઉપાડ પર વ્યાજથી મૂડીમાં વધારો. બરાબર, અને આ જે ખરેખર હતું એ નીચે લખી નાખવાનું, 2700, 1800 અને 900. ખરેખર ઉપાડ પર વ્યાજ. બરાબર, આ રીતે કમ્પેર કરી નાખો, તમને મળી જશે આન્સર. ભૂલ સુધારણા આમનો જ લખવાની છે, સેમ કોપી સમ્સ, મૂડી પર વ્યાજ જેવો જ છે. ફરક ખાલી આ છે, ઉપાડ પર વ્યાજમાં આ જે ખરેખર વ્યાજ નીચે બતાવવાનું, મૂડી પર વ્યાજમાં જે ખરેખર વ્યાજ ઉપર બતાવવાનું. ઉપાડ પર વ્યાજથી મૂડીમાં વધારો થાય એટલે ઉપર લખ્યું છે, મૂડી પર વ્યાજથી મૂડીમાં ઘટાડો થાય તો નીચે લખવાનું હશે. બરાબર, આ કન્સેપ્ટ ધ્યાન રાખી લેજો. હવે લતાને મળવા જોઈએ 1800. લતાએ 1800 રૂપિયા ચૂકવવા પડે, ચૂકવે છે 2700 રૂપિયા, તો અહીંયા -900. સેમ એઝ ગીતા, ગીતાના છે 1800, ચૂકવે છે પણ 1800, તો 0. બંને વચ્ચે કોઈ પણ તફાવત નથી, એટલે આ બી કન્સેપ્ટ એક ધ્યાન રાખી લેજો. અને સેમ આપણે પ્રવીણાની વાત કરીએ તો પ્રવીણાને પણ ચૂકવવા પડે છે કેટલા? 1800 રૂપિયા, અને ચૂકવે છે 900, તો આપણે અહીંયા +900 કરવાના. બસ આ બંને વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. જે સાચા ખરેખર મળવા જોઈએ, જો વધારે મળે તો માઇનસ કરી નાખો, ઓછા મળે તો પ્લસ કરી નાખો. હવે આમનોદમાં કેવું છે, જે માઇનસ આવે એને ઉધાર કરો અને જે પ્લસ આવે એને શું કરો? જમા કરો. તો માઇનસમાં કોણ આવે છે? લતા. તો આ તમારો છેલ્લી નોંધ આવી ગઈ, લતાના મૂડી ખાતે ઉધાર 900 રૂપિયા, તે
પ્રવીણાના મૂડી ખાતે જમા, 900 રૂપિયા. લતાના મૂડી ખાતે ઉધાર, તે પ્રવીણાના મૂડી ખાતે જમા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે જો કોઈ પણ ખર્ચ અથવા કોઈ પણ આવકની નોંધ ચોપડે નોંધવાની રહી ગયેલ હોય તો કેવી રીતે આપણે એની ભૂલ સુધારણા આમ નોંધ કરવાની છે એ બતાવે. આ રકમો પણ જાતે બનાવું છું ખાસ, એવી ધ્યાન રાખી લેજો. ટેક્સ્ટબુકમાં પણ આ રીતની રકમો જ હશે, કદાચ અમાઉન્ટમાં કદાચ થોડા થોડા ફેરફાર હોય, બાકી બધી વસ્તુ સરખી જ છે. ઓકે, બીજી એક વસ્તુ ખાસ તમને કહેવાની હતી એ કહી દઉં છું, થોડું ધ્યાન રાખી લેજો. અહીંયા મેં લખ્યું કે રકમમાં નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી, પણ જો નફા નુકસાનનું પ્રમાણ આપેલ હોત તો આજે 5400 રૂપિયા છે ને એને હું સરખા ભાગીના વેચત, એ જે નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે એ પ્રમાણે વેચત. અને અહીંયા જે 1800 લખ્યા એના કરતાં શું કરત, જે પ્રમાણ તમને આપેલું છે એ પ્રમાણે એ રકમ અહીંયા લખત અને પછી કમ્પેર કરી નાખત, પછી જે પણ માઇનસ પ્લસ આવે એ તમારે અહીંયા એના પ્રમાણે તમારે ભૂલ સુધારણાનો જ કરવાની છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ તમારો ટોપિક અહીંયા ભાગ 13 પૂરો થાય છે. બરાબર, થેન્ક યુ.